સુરત જિલ્લાના પલસાણા તાલુકાના નિયોલ ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં ગતરોજ મોડી રાત્રે દારૂની મહેફિલ માણતા 10 દારૂડિયાઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તમામ દારૂડિયાઓનું મેડિકલ કરી 2.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત ગ્રામ્ય LCB અને કડોદરા GIDC પોલીસે પલસાણા તાલુકાના નિયોલ ગામે આવેલા યશ ફાર્મ હાઉસમાં મોડી રાત્રે દારૂની મહેફિલ માણતા 10 દારૂડિયાઓને પકડી પાડ્યા છે. આ તમામ પકડાયેલા દારૂડિયાઓ પૈકી પૂણા કુંભારિયા ગ્રુપ કોઓપરેટિવ ફૂડ એન્ડ વેજીટેબલ ગોઅર્સ સોસાયટી લિમિટેડના PKS પ્રમુખ જગુ પટેલનો પણ સમાવેશ થાય છે. જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી અને દારૂની મહેફિલ માણતા ભરત ગોહિલ, દિનેશ પટેલ, દીપક પરમાર, સંજય પ્રજાપતિ, નિલેશ પટેલ, કપિલ પટેલ, આશીષ પટેલ, અજય પટેલ તેમજ કનૈયા ખીચીને ઝડપી પાડી મેડિકલ કરાવ્યું હતું. ગત રાત્રે કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નિયોલ ગામના યશ ફાર્મ હાઉસની અંદર પોલીસને ઇન્ફોર્મેશન મળેલી કે કેટલાક લોકો ત્યાં દારૂની મહેફિલ માણી રહ્યા છે, જેના આધારે કડોદરા પોલીસ અને LCBની ટીમે મળી અને ત્યાં રેડ કરેલી. રેડની અંદર દરેકની પાસેથી જે ફોન કબજે કર્યા છે તે 1,40,500ના છે અને 96,000 રોકડા એમ કરીને 2,36,000નો મુદ્દામાલ મળી આવેલો છે અને દારૂની ખાલી બોટલ્સ મળેલી છે, જેના આધારે ગુનો દાખલ કરી અને તમામ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે. પ્રોહિબિશનના જે ગુના છે એની અંદર હમણાં આવેલા નવા અમેન્ડમેન્ટ પ્રમાણે 20 લીટરથી ઓછો દારૂનો જથ્થો જે તે જગ્યાએથી મળી આવે તો તેમાં વાહનો જપ્ત કરવાના નથી, જે ગાઈડલાઇનના આધારે એમાં વાહનો જપ્ત કરવામાં આવેલ નથી. હાલ તો પોલીસે દારૂની મહેફિલ માણતા 10ની અટક કરી છે અને આ તમામ પાસેથી મોબાઈલ તેમજ અંગ ઝડપીને રોકડ માંડી 2.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધર્મેશ પટેલનો રિપોર્ટ, માંડવી.